અને એ રાત હું બહુ રડ્યો હતો, મને યાદ છે. કારણ કે હું કદાચ સૂઈ જઉં અને સવારે કોઈ ખરાબ સમાચાર આવી જાય અને એવું કંઈક. એટલે એ જે રાત હતી ને, સો આજે નાઇટ બિફોર, ઘણી બધી નાઇટ બિફોર છે. હેપી નાઇટ બિફોર્સ, there are funny night befores, and then there are such night befores where you don't want the night to happen. તમે ઈચ્છો કે સમય ત્યાં થંભી જાય અને કંઈ ના આગળ વધે. તો ત્યારે પછી એ રાત હું ખૂબ રડતો હતો. એક અફસોસ પેલો રહી જ ગયો કે જ્યારે એને કોલેજમાંથી અમે છૂટા પડતા હતા ત્યારે જે કહેવાનું હતું એ કહી દીધું હતું. આજે મારી વાઈફ હોત, પણ હવે તમે એને મૂક્યું ગગન તમારું, અમે અમારી ધરા, એના જેવું થઈ ગયું છે. એવા તો એવા અફસોસોનું તો બહુ લાંબુ લિસ્ટ છે એ બધા તો. બટ ઇફ જેન્યુન, યા તો એટલે ઓલ જોક્સ અપાર્ટ, કોઈ રંજ કે કોઈ અફસોસ જે હોય, ના આ તો અહીંયા આપણે આ ઇન્ટરવ્યુના માધ્યમથી હું મારું પ્રમોશન કરું છું. સરસ, સુશીલ, સુંદર, એવી કન્યાશોધવી અને આ મેકર્સને પ્લીઝ બાયોડેટા મોકલાવો. અમે નંબર શેર નહીં કરી, ડાયરેક્ટ પેલા પૂછી જોજો. હા, તારે નંબરનો શેર કરી દે, પછી ઓલા લોનના ફોનને બધું આવે, એસી રિપેર ને કેવું બધું આવે છે મને આજકાલ. એટલે કેટલી રાતોની રાતો અમે ચર્ચાઓ કરી છે સિનેમા વિશે. ધ આર્ટ ફોર્મ કે શું છે સિનેમા નો હેતુ શું છે, શું હોવું જોઈએ. એટલે એટલું હદ સુધી કે એ કોઈ ખરાબ પિક્ચર જોઈ આવતા તો એકવાર એમણે ફોન કરીને ઓલા પ્રોડ્યુસર ડિરેક્ટરને ગાળો ભરડી હતી અમે, તારી હિંમત કરી થઈ ગયેલા આવી પિક્ચર બનાવવાની, નામ તેમને આ તો કેટલું ખરાબ કહેવાય ને, તે પૈસો બગાડ્યો છે ઇન્ડસ્ટ્રીનો. એટલે એટલું પોતીકું લાગતું એમને આ સિનેમા ફિલ્ડ કે ખરાબ વસ્તુ જે બની છે એ એક ફેમિલી તરીકે ન જ બની જાય આમ તેમ. પછી ખબર પડી કે એમના વાઈફને ફોન પડી લીધેલો. પછી ઓલા બોલ્યા કે ભાઈ હું તો એમના વાઈફ બોલી રહી છું. એમણે કીધું કાંઈ વાંધો નહીં, તમને કહી દેજો કે મેં આવું કીધેલું. હું છું શૃંગાર રૂઘાણી અને ગુજરાતી લોકોની યાદગાર રાતોની અજાણી વાતો જાણવા સાંભળતા રહો અ નાઇટ બિફોર પોડકાસ્ટ.